દેખને કે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય આસપાસ પર્યાવરણ તો બરાબર એમાં પ્રશ્નો જવાબ એટલે કે વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા એ બધું આપણે જોયું હતું તો આજે આપણે સ્વાધ્યાય પુથી પાઠ ઓગણીસ એનો ભાગ ત્રણ બરોબર એનો આગળ અભ્યાસ કરીશું ચાલો આપણે ભાગ પ્રશ્ન નંબર એક થી દસ સુધીના પ્રશ્નોના જવાબનો અભ્યાસ કર્યો હતો આજે આપણે પાઠ ઓગણીસ આપણા સાથી એનો ભાગ ત્રણ એમાં પ્રશ્ન નંબર અગિયાર થી શરૂ કરીશું જુઓ પ્રશ્ન અગિયાર ની સૂચના માગ્યા મુજબની વિગતોના આધારે પ્રાણીઓના નામ લખો એમાં પહેલું ચાલનારા ઉડનારા અને જમીન પર સરકનારા પ્રાણીઓના નામ લખો તો ચાલનારા પ્રાણીઓ બરોબર ચાર પગે ચાલતા પ્રાણીઓના નામ તો ગાય ભેંસ કૂતરો ઘોડો ઊંટ અને હાથી એ બધા પ્રાણીઓ ચાલે છે એમને ચાર પગ હોય છે બરાબર ત્યાર પછી ઉડનારા પ્રાણીઓ ઉડનારા એટલે એમને પાંખો હોય તેવા પ્રાણીઓ એટલે કે પક્ષીઓ આપણે પર્યાવરણમાં પશુ પંખી બધા માટે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો એટલે ઉડનારા આપણે પાંખો હોય એને આપણે પક્ષી તરીકે ઓળખીએ છીએ બરાબર તેમાં ચકલી કબૂતર કાબર પોપટ મોર અને કાગડો પાંખો હોય છે બરાબર પક્ષીઓ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાર પછી સરકનારા એમને પગ હોતા નથી પેટે ઘસડાઈને ચાલે છે એટલે કે સરકીને ચાલે છે તો એમાં સાપ અજગર અને અળસી બરાબર તો આ બધા પેટે સરકીને ચાલે છે ત્યાર પછી બીજા નંબરમાં ખોરાક લેવા માટે ચાંચ કે મોઢાનો ઉપયોગ કરતા પ્રાણીઓના નામ લખો ખોરાક લેવા માટે જે ચાંચનો ઉપયોગ કરીએ છીએ તેવા આપણે પ્રાણીઓ જોઈએ તો મોર પોપટ બગલો કબૂતર અને કાગડો બરાબર જેને આપણે પંખીઓ તરીકે ઓળખીએ છીએ ને તો આપણે એ લોકોને ચાંચથી ખોરાક લેતા પંખીઓ એટલે કે કૌશમાં આપણે પર્યાવરણમાં બધા જ માટે પ્રાણીઓ પશુ પંખીઓ એવો શબ્દનો ઉપયોગ આગળ પ્રકરણ એકમાં જોઈ ગયા હતા બરાબર એમાં સૂચના આપેલી છે કે દરેક માટે પ્રાણીઓ એવો શબ્દ વાપરેલો છે એટલે આપણે સમજી જવાનું કે ચાંચથી ખોરાક લે તેને પક્ષીઓ કહીએ છીએ ત્યાર પછી મોઢેથી ખોરાક લેનાર પ્રાણીઓ બિલાડી ભેંસ ગાય ઊંટ અને ઘોડો આ બધા મોઢેથી ખોરાક લે છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર બાર તફાવત આપો પશુ અને પંખી પશુ અને પક્ષી એમાં પશુમાં જોઈએ આપણે એક નંબર તો પશુઓને ચાર પગ હોય છે તેને એટલે કે પશુવાળા ખાનામાં લખવાનું તમારે તેને ચાર પગ હોય છે તો એની સામે પક્ષીઓના ખાનામાં એક નંબર કરીને લખવાનું તેને બે પગ હોય છે પછી બીજા નંબરમાં પશુઓ ઉડી શકે ના તો આપણે શું લખવાનું તે ઉડી શકતા નથી અને પક્ષીઓના ખાનામાં લખવાનો બીજો નંબર કરીને તે ઉડી શકે છે ત્રીજો નંબર તેને ચાંચ હોતી નથી બરાબર પશુઓ મોઢેથી ખોરાક લે છે ને એટલે એ લોકોને ચાંચ હોતી નથી જ્યારે પક્ષીઓમાં મોઢેથી ખોરાક લે છે એટલે કે તેઓ ચાંચનો ઉપયોગ કરે છે એટલે આપણે લખવાનું તેને ચાંચ હોય છે બરાબર તફાવત એટલે કે બંનેમાં શું અલગ છે એ આપણે લખવાનું છે ચોથો મુદ્દો આવશે તેને પાંખો હોતી નથી પક્ષીઓમાં તેને પાંખો હોય છે બરોબર આ રીતનો તફાવત કે બંનેમાં શું અલગ અલગ છે આપણે લખવાનું છે ચાલો પ્રશ્ન નંબર બાર પછી પ્રશ્ન નંબર તેર માં સૂચના જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો બરોબર પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે એક કે બે વાક્યમાં તો એમાં જોઈએ પહેલું બિલાડીનો અવાજ કેવો હોય છે આપણે ચોપડીમાં પાઠ ચલાવ્યો હતો ને ત્યારે આ પ્રશ્ન આવી ગયો હતો કે બિલાડીનો અવાજ કેવું બોલે છે બિલાડી મ્યાવ મ્યાવ બરોબર તો આપણે જવાબમાં લખવાનું બિલાડી મ્યાવ મ્યાવ અવાજ કરે છે એના પછી આગળનો બીજો પ્રશ્ન આપણે જોઈએ તમને કયા પ્રાણી ગમે છે અને કેમ તો એનો આપણે જવાબ જોઈશું આમાં તો જવાબ તમારી જાતે જ લખવાના છે તેમ છતાં અહીંયા લખ્યા છે આના સિવાય જો તમને બીજા કોઈ પ્રાણી ગમતું હોય તો એ તમે લખી શકો છો બરાબર તો મને ગાય અને કૂતરો ગમે છે શા માટે ગમે છે અહીંયા પાછળ લખ્યું છે ને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેમ ગમે છે તો કૂતરો આપણને એટલા માટે ગમે છે કે કૂતરો આપણા ઘરની ચોકી કરે છે તેથી તે વફાદાર પ્રાણી ગણાય છે જ્યારે ગાય આપણને દૂધ આપે છે બરોબર દૂધ ભાવે ને બધાયને એટલે ગાય આપણને દૂધ આપે છે એટલે આપણને તે ગમે છે ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ તમારા ઘર કે પાડોશમાં કોઈ પાલતુ પ્રાણી છે જો છે તો તે કયું છે બરાબર તમારી આજુબાજુમાં તમે કોઈ પાલતું પ્રાણી જોયું હોય તો તમારે લખવાનું છે બરાબર આ રીતનું જો હા મારા ઘરે કૂતરો પાડેલો છે જો તમારા ઘરે હોય તો તમે એ પણ પ્રાણીનું નામ લખી શકો છો કૂતરો ગાય બિલાડી પોપટ બરાબર ગમે તે પ્રાણી પાળ્યું હોય સસલું પાળ્યું હોય કાચબો પાડ્યો હોય કોઈ બી પ્રાણી પાળ્યું હોય તો એ તમે લખી શકો છો અને મારા પાડોશમાં રાજુભાઈને ત્યાં બિલાડી છે બરોબર તમારા આજુબાજુમાં કોઈ રહેતા હોય નામ પણ તમે લખી શકો છો અને કયું પ્રાણી પાડ્યું છે તે પણ તમે લખી શકો છો એના પછી આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે તમે જે પાલતુ પ્રાણી પાડ્યું છે એનું તમારે અહીંયા નામ લખવાનું છે જો ના હોય કોઈ પાલતુ પ્રાણી તો તમારે આ રીતનો જવાબ લખી દેવાનો છે કે મારા પાલતુ પ્રાણીનું નામ બરોબર પાલતુ પ્રાણી કૂતરાનું નામ શેરુ છે એના પછીનું પાંચમો પ્રશ્ન આપણે જોઈશું તો પંખીને શું ખવડાવી શકાય તેનો જવાબ જોઈએ પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય છઠ્ઠા નંબરનો પ્રશ્ન તમે કયા પંખીઓને ખવડાવ્યો છે આનો જવાબ પણ તમારે પ્રશ્ન આવી ગયો છે ચોપડીમાં આપણે પાઠ ચલાવે ત્યારે તો તમે જે પક્ષીઓને કે પ્રાણીઓને ખવડાવ્યું હોય એનું નામ તમારે અહીંયા આગળ લખવાનું છે તો મેં કબૂતર કાગડો પોપટ અને ચકલીને ખવડાવ્યું છે બરાબર રોજ તમે તમારા ઘરના આંગણામાં અનાજના દાણા રોટલી બધું નાખો અને જો ખાવા આવતા હોય તે પક્ષીઓ તમારા મિત્ર બની જાય છે અને તમે હાથેથી ખવડાવો તો પણ તે ખાઈ જાય છે બરાબર ઉડી જતા નથી સાતમા નંબરનો પ્રશ્ન છે બાળકોને સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે તો બાળકો સૌથી વધુ કબૂતર અને પોપટને વધુ ખવડાવે છે બરાબર કબૂતર પણ એવું અને પોપટ પણ એવું કે જલ્દીથી તમારા મિત્ર બની જાય એના પછી આઠમા નંબરનો પ્રશ્ન છે કયા પ્રાણીઓનું દૂધ ખોરાક તરીકે ઉપયોગી છે તો આપણે એનો જવાબ જોઈશું કે ગાય ભેંસ અને બકરીઓનું દૂધ ખોરાક તરીકે ઉપયોગી છે બરોબર નવમા નંબરનો પ્રશ્ન કયા પ્રાણીઓ ભાર વાહન માટે ઉપયોગી છે ભાર વાહન એટલે કે આપણો માલ સામાન લઈ જાય ઉચકી લે ઉચકીને એક સ્થળેથી બીજી સ્થળે પહોંચાડે તેને ભાર વાહન માટે ઉપયોગી પ્રાણીઓ કહીએ છીએ તો બળદ ઘોડો ઊંટ અને હાથી ભાર વહન માટે ઉપયોગી પ્રાણીઓ છે બરોબર આપણો માલ સામાન હોય વજનદાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે દસમા નંબરનો પ્રશ્ન ઊનમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તો ઊનમાંથી શાલ સ્વેટર અને મફલર બને છે પગરખા પગરખા એટલે પગમાં પહેરવાના ચંપલ બરોબર મોજડી સેન્ડલ એ બધાયને પગરખા કહેવાય પછી પટ્ટા બેગ પાકીટ વગેરે વસ્તુઓ ચામડામાંથી બને છે બારમા નંબરનો સવાલ પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે તો એનો જવાબ જોઈશું કે પ્રાણીઓમાંથી આપણને દૂધ માંસ ઘી લાખ મધ રેશમ ઊન ચામડું ઈંડા વગેરે વસ્તુઓ પ્રાપ્ત થાય છે બરાબર પ્રાણીઓ આપણને દૂધ આપે એમાંથી આપણે દહીં છાસ માખણ ઘી બધું બનાવીએ છીએ ત્યાર પછી અમુક પ્રાણીઓનું માંસ જે લોકો માંસાહારી હોય તે લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે એટલે એ લોકોને માંસ પણ પ્રાણીઓ પાસેથી મળે છે ત્યાર પછી આવે છે લાખ બરાબર આ અમુક બંગળીઓને બધું બનાવવા માટે ઉપયોગી હોય છે મીનાવાળી વસ્તુઓ જે કહીએ છીએ ને આપણે એ ત્યાર પછી મધ રેશમ ઊન ચામડું અને ઈંડા તો આ બધું જ આપણને પ્રાણીઓ પાસેથી મળે છે બધી જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ ત્યાર પછી નંબરનો સવાલ છે કયા પ્રાણીઓને પગ હોતા નથી તો એનો જવાબ સાપ અજગર અને અળસિયાને પગ હોતા નથી તેઓ પેટે સરકીને ચાલે છે આગળ આપણે આવી ગયું આ ઉપરાંત બીજા અમુક પ્રાણીઓ છે ઈયળ ને બધા એ પણ તમે લખી શકો છો બરાબર પ્રશ્ન એના પછીનો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં જોઈએ પહેલું વિવિધ પશુ પક્ષીઓનો પક્ષીઓ કયો ખોરાક લે છે તો આપણે જવાબ જોઈએ કે પશુઓ અને પક્ષીઓના ખોરાકમાં તફાવત છે તફાવત છે એટલે કે પશુઓ અલગ ખોરાક લેતા હોય છે અને પક્ષીઓ અલગ ખોરાક લેતા હોય છે બરાબર પશુઓ ખોરાકમાં ઘાસ વેલા પાંદડા રોટલી અનાજ વગેરે લે છે કેટલાક પશુઓ અન્ય પશુઓનો શિકાર કરી તેમનું માંસ ખાય છે પક્ષીઓનો ખોરાક અનાજના દાણા રોટલી નાની જીવાત નાના પશુ પક્ષીઓ છે બરાબર તો આ રીતના પશુઓ અને પક્ષીઓનો ખોરાક અલગ અલગ છે બંનેમાં તફાવત છે બરોબર ત્યાર પછી આપણે બીજા નંબરનો સવાલ જોઈશું પશુ પક્ષીનું કેવી રીતે જતન કરી શકાય તો જુઓ બાળમિત્રો મિત્રો આનો સવાલ આ સવાલનો થોડોક જવાબ મોટો છે જેમને લખવામાં જગ્યા ઓછી પડે તે બંને બાજુ થોડી થોડી લીટી આગળ દોરી દે બરાબર આપણે પહેલાં સ્વાધ્યાય પુથીમાં દોરતા હતા ને જેનો જવાબ મોટો હોય સમય નહીં ઘણા બાળકોના અક્ષર મોટા આવે છે એટલે જગ્યા નાની પડે છે એટલે થોડીક લીટી આગળથી પાછળ થોડીક થોડીક તમારે વધારી દેવાની તો એનો જવાબ જોઈશું પશુઓનું જતન નીચે મુજબ કરી શકાય જતન એટલે કે એ લોકોની સાર સંભાળ દેખરેખ રાખવાની કેવી રીતના એમને સાચવવાના એમાં પહેલો છે પાલતુ પશુઓને સમયસર ખોરાક અને પાણી આપવા જોઈએ બરાબર આપણે જે પશુઓ પાડ્યા હોય તેમને સમયસર ખોરાક અને પાણી આપવા જોઈએ એમને ઘેર આપણે પાડ્યા હોય અને પછી આપણે ફરવા જતા રહીએ એક બે દિવસ માટે તો એ ભૂખ્યાન તરસ્યા રહે ને એટલે આપણે ગામ ક્યાંક જવું હોય તો એ લોકોને ખાવા પીવાની સગવડ કરીને જવું પડે બરાબર એટલે એમનો સમય થાય જેવી રીતના આપણને સમયસર ભૂખ લાગે છે એટલે આપણે ખોરાક લઈએ છીએ એવી રીતના એ લોકોને પણ ભૂખ લાગતી હોય એટલે એમને સમયસર ખોરાક અને પાણી આપવા જોઈએ ઉનાળો હોય ત્યારે એમને ઘડીએ ઘડીએ અને વધુ પ્રમાણમાં પાણી આપવું જોઈએ તેમને નિયમિત નવડાવીને સાફ રાખવા જોઈએ બરાબર આપણે એમને રોજ નવડાવવાનો સમય ના હોય તો બે દિવસે ત્રણ દિવસે એમ નવડાવવા પડે બરાબર એટલે એ લોકોને પણ સાફ રાખવા જોઈએ ત્યાર પછી તેમની જે રહેવાની જગ્યા હોય તે જગ્યાને સ્વચ્છ હવા ઉજાસ વાળી અને જંતુરહિત રાખવી જોઈએ જે આપણે પશુઓને બાંધીએ છીએ જેમને રાખ્યા છે બરાબર તે જગ્યાને પણ વાળીને સાફ કરીને રાખવી જોઈએ ચોમાસું હોય તો ત્યાં આગળ કાદવ કિચડ ના થાય જીવ જંતુ એટલે કે મચ્છરને માખીઓ ના હો ના રે તે માટેનું પણ આપણે સાચવણી કરવી જોઈએ અને યોગ્ય હવા ઉજાસ પણ આવવો જોઈએ બરોબર ત્યાર પછી એના પછીનો ચોથા નંબરનો જે મુદ્દો છે તે તે માંદા પડે તો પશુઓના ડોક્ટરને બોલાવી તેમની સારવાર પણ કરાવવી જોઈએ બરોબર પશુઓ બીમાર પડે તો તેમના પશુઓના ડોક્ટરને બોલાવી તેમને જરૂરી સારવાર પણ આપણે આપવી જોઈએ પાંચમા નંબરનો મુદ્દો તેમની પાસે વધુ પડતું કામ ન લઈએ કે તેમના ઉપર જુલમ ન ગુજારવું જોઈએ બરાબર આપણે જે પાલતુ પશુઓ પાળ્યા છે બળદ ને બધા હોય ઊંટ હોય ઘોડો હોય તેમને વધારે પડતું કામ ન કરાવવું જોઈએ બરાબર થોડોક કામ કરાવી એમને આરામ પણ આપવો જોઈએ ત્યાર પછી છઠ્ઠા નંબરનો પશુઓને પાણી પીવા માટે ઠેર ઠેર હવાળા પણ બાંધવા જોઈએ પશુઓ જે પાણી પીવે એને આપણે શું કહીએ છીએ હવાડા કહીએ છીએ બરોબર ચોરસ ટાંકી જેવું હોય એને હવાડા કહીએ તો હવે આપણે પશુઓનું જતન કેવી રીતે જોઈ કર્યું તેના મુદ્દા જોયા હવે આવે છે પક્ષીઓ માટે કે પક્ષીઓનું જતન કરવા માટે એટલે કે એમને સાચવવા માટે આપણે શું કરવું જોઈએ બરાબર તો જેવી રીતના પશુઓને આપણે સાચવણી કરી હતી તેવી રીતના પક્ષીઓની સાચવણી માટે પણ આપણે શું કરવું જોઈએ તેના મુદ્દા આપણે જોઈએ તો કે છે પક્ષીઓ માટે પણ આપણે ચબૂતરા બનાવવા જોઈએ બરાબર ચબૂતરા એટલે કે આમાં એમાં આપણે દાણા નાખીએ છીએ ને તે તો કે છે ચબૂતરા બનાવવા જોઈએ અને તેમાં નિયમિત અનાજ પણ નાખવું જોઈએ અનાજના દાણા પણ નિયમિત નાખવા જોઈએ તેમના માટે છાંયડાવાળી જગ્યાએ પાણીના કુંડા લટકાવવા જોઈએ આપણે જે પાણીની ઠીપ કહીએ છીએ ને તે લટકાવી જોઈએ બરાબર ઘણા લોકો ધાબા ઉપર અગાસીમાં કે ચબૂતરાની ચબૂતરામાં અંઝાડની ડાળીએ એ બધે કુંડા તમે ઉનાળામાં લટકાયેલા જોયા હશે અમુક જગ્યાએ તો તે મફતમાં કુંડા વિતરણ પણ કરતા હોય છે તો આવી રીતના આપણે ઉનાળામાં પશુ પક્ષીઓ માટે પણ ઠેર ઠેર પાણી માટેના જે ઠીબ આવે કુંડા આવે તે લટકાવવા જોઈએ અને તે છાંયડાવાળી જગ્યાએ લટકાવવા જોઈએ જેથી કરીને ઠીપ ગરમ પણ ન થઈ જાય અને પાણી પણ ગરમ ન થઈ જાય બરાબર ત્યાર પછી કે છે કે ઈજાગ્રસ્ત પક્ષીઓની પ્રેમપૂર્વક સારવાર પણ આપણી કરવી જોઈએ કે જે પક્ષીઓના પાંખ કંઈ કપાઈ ગયું હોય પગ તૂટી ગયો હોય તો તેમને ઈજાગ્રસ્ત થયા હોય તો તેમની આપણે સારવાર પણ કરવી જોઈએ અને તેમના માળાની પણ રક્ષા કરવી જોઈએ બરાબર ચાલો એના પછી ત્રીજા નંબરનો સવાલ છે તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે તે ભૂખ્યું હોય તો આપણે કોઈ પશુ પાડ્યું હોય તો ત્યારે તે ભૂખ્યું હોય ત્યારે તેને આપણે રોટલી કે બિસ્કીટ ખવડાવીએ છીએ બરાબર પછી કોઈ એને બીજા નંબરમાં કે છે કે કોઈ એને ખીજવે ત્યારે પશુ પક્ષીઓ આપણે પાડ્યા હોય તે બાંધેલા હોય ત્યારે ઘણા બાળકો તેને ચીડવતા હોય છે બરાબર કૂતરું હોય બિલાડી હોય કૂતરું હોય તો એની સામે ખાલી ખાલી ભાવ ભાવ કરે અથવા તો કોઈ જાતના ચાળા કરતું હોય તો એને ખીજવાડે છે તો ખીજવનાર વ્યક્તિને આપણે ઠપકો આપવો જોઈએ અને ગે આવું ગેરવર્તન બીજી વાર ન કરે તેવું સમજાવવું જોઈએ કે આવી રીતના પાલતુ પશુઓને હેરાન કરવા જોઈએ નહીં બરાબર ત્રીજા નંબરમાં આવે છે કે ઇજાગ્રસ્ત થાય એને વાગ્યું હોય ત્યારે તો સામાન્ય ઈજા હોય તો તેના ઘા પર દવા લગાવું છું અથવા ઘરગથ્થુ ઉપચાર કરું છું અને જો વધારે ઈજા હોય તો પ્રાણીઓના ડોક્ટરને બોલાવું છું ચોથા નંબરનું ઠંડી કે ગરમી અનુભવે ત્યારે તો ઠંડીમાં તેના રહેવાના સ્થાનને સણના કોથળા ને ગરમ કપડાથી ઢાંકી દઉં છું તથા ગરમીમાં કોથળાને ભીના કરી ઠંડકની વ્યવસ્થા કરું છું બરાબર આપણે કોઈ પશુ કે પક્ષી પાળ્યું હોય તો આ રીતનું આપણે એને કરવું પડે ઠંડી હોય ત્યારે શણવાળો ગરમ કોથળો બરાબર કોથળા તો ગરમ જ હોય કોથળા જોયા છે ને તો એ કોથળાને આપણે ગરમ અથવા તો ગરમ કપડાંથી ઢાંકી દઈશું અને ઉનાળો હોય ત્યારે ગરમીના કોથળાને ગરમીમાં એ કોથળાને ભીના કરી ઠંડકની વ્યવસ્થા પણ કરું છું અથવા પેલી લીલા કલર જેવી નેટ આવે છે તે નેટ પણ આપણે બાંધી લખો તો ગાય કદમાં મોટું પ્રાણી છે બીજા નંબરનું રંગ તો ગાયનો રંગ સફેદ કાળો રતાસ્પરતા કે કાબડ ચિત્રા રંગની ગાય હોય છે ત્રીજા નંબરનું ચાલવાની રીત તો તેને ચાર પગે તે ચાલે છે બરાબર આગળ જોઈએ આપણે ખોરાક અને ખોરાક લેવાની ઘાસ પૂળા કપાસિયા નો ખળ બાફેલી બાજરી અને ખાંડ છે બરાબર અને ગાય જ્યારે બેસીને આરામ કરતી હોય ત્યારે તે ખોરાક ને પાછો મોમાં લાવી વાગોળતી હોય છે તમે ક્યારેક આવા પશુઓ જોયા હશે ગાય કે ભેંસને બરોબર બેઠા હોય ત્યારે એનું મોઢું ચાવવાનું ચાલુ છે તો જ્યારે ગાય આવી રીતના બેઠી હોય શાંતિથી ત્યારે એને જે ખાધેલો ખોરાક હોય તે મોઢામાં પાછો લાવી અને ધીમે ધીમે વાગોળતી હોય છે બરોબર પાંચમા નંબરનું રહેઠાણ ગાયના રહેઠાણને વાળો કે કોડ કહે છે છઠ્ઠું ઉપયોગિતા તો આપણને આ પ્રાણી કઈ રીતે ઉપયોગી છે તો ગાય આપણને દૂધ આપે છે તેનું દૂધ અને ઘી પચવામાં શ્રેષ્ઠ અને ગુણકારી હોય છે બીજા નંબરનું ગાયનું છાણ અને મૂત્ર ઉત્તમ ખાતર છે ગાયના છાણમાંથી ગોબર ગેસ થાય છે તેનો બળતણ તરીકે ઉપયોગ થાય છે ગૌમૂત્ર ઉત્તમ ઔષધિ છે બરોબર એના પછી ત્રીજા નંબરનો મુદ્દો છે ગાયના વાછરડા મોટા થઈને બળદ બને છે અને તે ખેતી કામમાં ઉપયોગી છે તો બાળમિત્રો તમારે જેટલી જગ્યા હોય તેટલું તમારે લખવાનું છે બરાબર બે મુદ્દા આવે તો બે મુદ્દા લખવાના છે વધારે સમય તો વધારે લખવાનું ચાલો એના પછી પાંચમા એમાં પહેલું છે પક્ષીનું નામ મોર એમાં જોઈએ પહેલું કદ અને આકાર બધા પક્ષીઓમાં સૌથી મોટું પક્ષી મોર ગણાય છે બરોબર બધા પક્ષીઓ કરતા મોર તમને સૌથી મોટું દેખાય છે ને એના પછી બીજા નંબરનું એટલે કે બીજો મુદ્દો છે રંગ અને તો એ મોરનો રંગ કેવો હોય છે એમાં રંગ કેવા હોય છે રંગ હોય છે લીલો ભૂરો વાદળી પોપટી એવા દેખાય છે ને તો મોરનો રંગ લખવાનો છે તમારે બરાબર ત્યાર પછી ત્રીજા નંબરમાં ચાલવાની રીત બહુ ઊંચે ઉડી શકતો નથી મોર ચાલે ધીમે ધીમે થોડુંક ચાલે ને પછી થોડુંક ઊંચે ઉડીને પાછો બેસી જાય છે ખોરાક ચોથા નંબરનો મુદ્દો છે ખોરાક તે ખોરાકમાં દાણા નાના જીવજંતુ સાપ વગેરે લે છે પાંચમા નંબરનું રહેઠાણ તો તે જંગલોમાં બગીચામાં મોટા બંગલાના કમ્પાઉન્ડમાં વગેરે આપણને જોવા મળે છે છઠ્ઠા નંબરની ઉપયોગિતા તો તે પક્ષી આપણને કઈ રીતે ઉપયોગી છે તો મોર સાપનો દુશ્મન ગણાય છે તેથી તે ખેડૂતનો મિત્ર પણ ગણાય છે બરોબર અને ખેડૂતોના પાકને તે બચાવે છે બરાબર ખેડૂતનો મિત્ર શા માટે ગણાય છે કે ખેડૂતોએ જે ખેતરમાં પાક કર્યો છે તે સાપ નુકસાન કરતો હોય તો તેને બચાવે છે સાપને ખોરાક તરીકે લઈ લે એટલે ખેડૂતોનો પાક બચી જાય છે આ ઉપરાંત મોરના જે મોર પીછ આવે છે તેનો પણ આપણને સુશોભન માટે ઉપયોગ કરીએ છીએ છઠ્ઠા નંબરનું પ્રશ્ન આપણે જોઈએ પ્રાણીઓની ઉપયોગીતા જણાવો તો પ્રાણીઓ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તેનો આપણે જવાબ તો એમાં જોઈએ પેલું ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે પછી બીજા નંબરનું બળદ ઊંટ ઘોડા અને ગધેડા જેવા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે બરોબર ચાલો ત્રીજા નંબરનો મુદ્દો બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતી કામમાં ઉપયોગી છે ચોથું ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે પાંચમા નંબરનું કૂતરો ઘરની ચોકી કરે છે છઠ્ઠા નંબરનું પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે ત્યાર પછીનો સાતમા નંબરનો મુદ્દો આપણે જોઈએ તો ગાય ભેંસ અને બળદ જેવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેમના ચામડામાંથી બે કમરપટ્ટા અને પગરખા બને છે બરોબર બાળ મિત્રો તો આમાં બધા જ પ્રાણીઓનો કઈ કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ તે જોવાનું છે બરાબર એટલે આ સવાલ તમે મોટો મોટો છે એમ કરીને જોશો તો તમારથી મોડે થશે નહીં પણ એક એક મુદ્દો અને એમાં કયા પ્રાણીઓનો આપણે પેલા ઉપયોગ લખીએ તો ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે તેથી ઉપયોગી છે બરાબર પછી ભાર વહન માટે તો ભાર વહન માટે કયા પ્રાણીઓ છે બળદ ઊંટ ઘોડા અને ગધેડા જેવા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે એટલે બે મુદ્દા તમારે થઈ ગયા મોઢે ત્યાર પછી બળદ અને પાડા જેવા પ્રાણીઓ આપણને ખેતી કામમાં ઉપયોગી છે ઊંટ ઘોડા હાથી જેવા પ્રાણીઓ શાના માટે સવારી માટે ઉપયોગી છે બરાબર એટલે ચાર થી પાંચ મુદ્દા તમારે આ રીતના મોઢે થઈ જાય પછી કૂતરો લઈ કૂતરો ઘરની ચોકી કરે છે તેથી આપણને ઉપયોગી છે પછી આ બધા પ્રાણીઓના જે મળમૂત્ર હોય તે કુદરતી ખાતર બનાવવા માટે ઉપયોગી છે ત્યાર આપણે લઈશું તો કે ગાય ભેંસ અને બળદ જેવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેમના ચામડાનો પણ આપણે ઉપયોગ કરીને બધી વિવિધ વસ્તુઓ બનાવીએ છીએ ત્યાર પછી આઠમા નંબરનો આપણે મુદ્દો જોઈએ તો ઘેટાના ઘેટા વાળમાંથી આપણે ઊન મેળવીએ છીએ એટલે ગેટા આપણને ઉપયોગી છે ચાલ એના પછી નવમાં નંબરનો કાગડો ગીત અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે બરોબર તો અહીંયા આગળ તમે કહેશો કે આઠમા નંબર પછી બારમો નંબર દેખાય છે તો બાળ મિત્રો એ બારમો નંબર જગ્યા આપણે નીચે ઓછી પડી હતી તેથી બારમો નંબર ઉપર હાસ્યામાં લખેલું છે એટલે આપણે આઠમા નંબર પછી અહીંયાથી લખવાનું તમારે શરૂ કરવાનું છે બરોબર કે ઘેટા ઊન આપે છે પછી નવમો નંબર કાગડો ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીને પૃથ્વીને સાફ રાખે જો બધા જ પ્રાણીઓ મરી જાય તો એનો આપણે શું કરીએ બધા પ્રાણીઓને આપણે બાળવા તો જવાના નથી જ્યાં ત્યાં મરી ગયા હોય તો શું કરે છે ગીધ અને સમડી જેવા પ્રાણીઓ છે ત્યાં બધા મરેલા પક્ષીઓને ખાઈ જાય છે બરાબર એટલે આપણી પૃથ્વી ચોખ્ખી રહે છે અને તે દુર્ગંધ પણ આવતી નથી બરાબર એટલે આ ગાયન ભેંસ કૂતરા બધું રસ્તા ઉપર મરી જતું હોય તો આ ગીધ સમડી જેવા પ્રાણીઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પૃથ્વીને ચોખ્ખી રાખે છે આપણે બધા જ પ્રાણીઓનો તો કંઈ નિકાલ કરવાના નથી બધાને સળગાવવાના નથી કે નથી દાટવા જવાના આપણને બરાબર એટલે આ બધા પક્ષીઓ ને આ પક્ષીઓ તેને ખાઈ જાય છે ત્યાર પછી દસમા નંબરનું કે મરઘી ઈંડા આપે છે તેથી આપણે તેનો આપણને તે ઉપયોગી છે બરાબર એના પછી અગિયારમા નંબરનું કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતને મદદરૂપ બને છે બરાબર બારમા નંબરનું મેં ઉપર લખેલું છે જો અહીંયા ઉપર છે ને મેં બારમા નંબરનું કે પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે ત્યાર પછી નંબરનું અળસિયા અને સાપ ખેતીમાં મદદરૂપ થાય છે તો બાળ મિત્રો આમાં પણ તમારે એવું લાગે તો આગળ થોડીક લીટી લાંબી કરીને તમે લખી શકો છો બરાબર એટલે આ બધા જ પ્રાણીઓ આપણને અનેક રીતે ઉપયોગી છે એના પછીનો પંદરમો નંબરનો સવાલ આપણે જોઈશું કયો છે વર્ગીકરણ કરો નીચે આપેલા પશુ પ્રાણીઓનું પશુ પંખી અને જીવ જંતુમાં વર્ગીકરણ કરો તેમાં અહીંયા આગળ તમને બધા ભેગા આપેલા છે પેલા બ બકરી કોયલ પતંગિયું ગાય ઊંટ કબૂતર માખી પોપટ ઘોડો અને કીડી તો બધાને પશુઓ હોય તેને પશુના ખાનામાં પક્ષીઓ અને પક્ષીઓના ખાનામાં અને જીવજંતુ હોય તેને જીવ જંતુના ખાનામાં લખવાનું છે તો બકરીને ચાર પગ છે એટલે તે પ્રાણીના ખાનામાં લખવાનું બરાબર કોયલ તો તેને પાંખો હોય છે એટલે આપણે પંખી ગણીશું પતંગિયું તો જીવજંતુ કહેવાય ગાય તો પશુ બરાબર જે ચાર પગ છે ઉડી શકતા નથી તેને પશુ કહેવાય જેમને પાંખો ચાંચ છે તે પક્ષી કહેવાય બરાબર અને પતંગિયું ને માખીને કીડી આ બધા જીવજંતુમાં ગણાય બરોબર બાળ મિત્રો તો પશુઓ બકરી ગાય ઊંટ અને ઘોડો જ્યારે પંખીઓમાં કોયલ કબૂતર અને પોપટ બરોબર જીવ જંતુમાં શું લખીશું પતંગિયું માખી અને કીડી તો થઈ ગયું આપણું વર્ગીકરણ એટલે કે અલગ અલગ બધાયને લખવાના છે પશુના ખાનામાં પશુઓ પક્ષીના ખાનામાં પક્ષીઓ ચાલો પ્રશ્ન નંબર સોળ નીચેના કોષ્ટકમાં આપણી આસપાસ રહેનારા પ્રાણીઓ અને પક્ષીઓ અને જીવજંતુઓના વિશેની સંબંધિત વિગતોમાં સાચાની નિશાની કરો તો બાળ મિત્રો અહીંયા આગળ તમારે બોક્સ આપેલું છે સ્વાધ્યાયપોથીમાં તેમાં ક્રમ નામ સાના વડે ખોરાક લે છે મોઢેથી લે છે કે ચાંચથી લે છે પછી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉડીને જાય છે ચાલીને જાય છે કે સરકીને જાય છે તેમને કેટલા પગ છે બે છે ચાર છે કે વધારે છે તો આ રીતનું તમારે જે એની વિગત સાચી હોય તેના ખાનામાં સાચાની નિશાની કરવાની છે બરાબર તો અહીંયા આગળ આપણે જોઈએ તો કૂતરું કૂતરું ક્યાંથી ખોરાક લે તો એટલે ખાનામાં સાચાની નિશાની કરી છે તે ચાલીને જાય છે કૂતરું કુડીને તો ચાલીને જાય છે એટલે ચાલવાવાળા ખાનામાં આપણે સાચાની નિશાની કરી છે બરોબર તેને કેટલા પગ છે તો ચાર પગ તો આપણે ચાર પગના ખાનામાં સાચાની નિશાની કરી છે બરોબર આ રીતનું તમારે સાચાની નિશાની કરતું જવાનું છે ત્યાર પછી કાબર તો કાબર ક્યાંથી ખોરાક લે તો તમે કહેશો ચાંચ થી બરોબર કોઈ મોઢેથી બોલતા નહીં પાછા ચાલો તે ઉડીને જાય છે ને એક જગ્યા થી બી જગ્યાએ અને કેટલા પગ હોય છે બે હવે આવે છે ગધેડું તો ગધેડા ચાંચ હોય કે મોઢું હોય મોઢું હોય મોઢાના ખાનામાં સાચાની નિશાની ચાલે છે કે ઉડે છે તો ચાલે છે એને કેટલા પગ છે ચાર ચાલો હવે આવી બકરી બકરીને કેટલા ક્યાંથી ખોરાક લે છે મોઢેથી ઉડીને જાય છે કે ચાલીને જાય છે તો ચાલીને જાય છે બરોબર ચાલો કેટલા પગ છે ચાર તો બાળ મિત્રો આવી રીતના સાચાની નિશાની કરતા આવડે ને હા તો કરજો ખોટું કરતા નહીં ચાલ હવે આવે છે કાબર અરે બકરી થઈ ગઈ ચાલો બિલાડી પાંચમા નંબરમાં તો બિલાડીને મોઢેથી ખોરાક લે છે ચાર પગે ચાલે છે બરાબર એટલે ચાલીને જાય છે અને ચાર પગમાં બંનેમાં સાચાની નિશાની થઈ ગઈ છઠ્ઠા નંબરમાં ચકલી ચકલીને પાંખો છે એટલે ઉ એ ચાંચ અને પાંખો બરાબર એટલે ચાંચના ખાનામાં સાચાની નિશાની અને ઉડીને જાય છે ત્યાં અને બે પગ હોય છે ત્યાં સાચાની નિશાની કરવાની છે ચાલો એના પછી ગાય તો મોઢેથી ખોરાક લે છે ચાલીને જાય છે અને તેને ચાર પગ હોય છે બરોબર ચાલો એના પછી કબૂતર તો ચાંચથી ખોરાક લે છે ઉડે છે અને બે પગ હોય છે ચાલ એના પછી નવમા નંબરમાં પતંગિયું તો એ જીવજંતુ છે બરોબર એને ચાંચ પણ હોતી નથી એટલે મોઢેથી ખોરાક લે છે બરોબર પછી ઉડે છે અને અનેક પગ હોય છે બરાબર ઝીણા 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 તમે જોયા હશે તો બે થી વધારે પગ હોય છે ત્યાર પછી માખી એ પણ ખોરાક લે છે ઉડે છે અને એક કરતા વધારે પગ હોય છે બરાબર ચાલો એના પછી અગિયારમાં નંબરનું ગરોળી

બંધ બેસતા જોડકા રચો તો અહીંયા આગળ મરઘી આપી છે ત્યાર પછી ગાય પછી ઘેટું અને મધમાખી બરોબર તો સામે મળતી વસ્તુઓ ઊન મધ ઈંડા અને દૂધ ચાલો મરઘી પાસેથી શું મળે આપણને તો મરઘી પાસેથી આપણને ઈંડા મળે પછી ગાય તો અહીંયા આગળ દૂધની બોટલ લખી છે બરાબર ઘેટું તો આ ઊન અને મધમાખી તો મધ આ રીતના જોડી દેવાનું છે અને નીચે પણ તમને આપેલું છે બરાબર અહીંયા આગળ એક નંબર સાથે ત્રણ નંબર પછી બે સાથે ચાર ત્રણ સાથે એક અને ચાર સાથે બે એમ લખી દેવાનું છે બરોબર ચાલ એના પછી પ્રશ્ન નંબર અઢાર નીચેના ચિત્રનું અવલોકન કરો અને તેમાં દેખાતા પશુ પંખીઓના નામ લખો તો આ ચિત્ર પરથી જોવાનું અને એના પરથી કયા પશુ પંખીઓ છે તેના નામ લખવાનું છે તો ચિત્રમાં આપણને કયા કયા પક્ષીઓ પ્રાણીઓ દેખાય છે તો મોર વાઘ બરોબર કૂતરો દેખાય ચકલી ગાય કાચબો ઘોડો હરણ બગલો વાંદરો પતંગિયું કુકડો અને કાગડો બરોબર આ બધા જ પ્રાણીઓના નામ તમારે આ રીતના લખી દેવાના છે તો બાળ મિત્રો આ રીતના આપણા અઢાર પ્રશ્નો થઈ ગયા હવે એની નીચે પ્રવૃત્તિ તમને આપી છે બરોબર તો ચાલો પ્રવૃત્તિ જોઈએ તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે તમારી આસપાસ રહેતા પ્રાણીઓ પશુ પંખી કે જીવ જંતુ કેવા રહેઠાણમાં રહે છે તેમના ચિત્રો મેળવીને તમારે ચોટાડવાના છે બરોબર જો આવી રીતના ગાય તો ગાય ક્યારે કોડ અથવા તો ગમાણમાં પંખી ક્યારે તો માળામાં એટલે આ રીતના ચિત્રો તમારે અહીંયા આગળ ચોટાડવાના છે બરોબર ચાલો એના પછી શું છે ઉંદર તો દરમાં ઘોડો તો તબેલામાં મધમાખી તો મધપુડો કૂતરો તો કોટડી ઘર જેવું હોય ને નાનું એને મરઘી તો ખડો બરાબર ચાલો એના પછી શું છે પ્રશ્ન નંબર ત્રણ તમને ગમતા પશુ અને પંખીનું ચિત્ર દોરી નામ લખો અને તેમાં રંગ પૂરવાના છે બરાબર અહીંયા આગળ પશુ એમાં તમારું મનગમતું દોરવાનું છે અહીંયા મેં તમને ઘોડો બતાવ્યો છે તમારે જે દોરવું હોય તમારે દોરવાનું ને તેમાં મનગમતો રંગ પૂરવાનો છે પછી છે પક્ષી તો એમાં પણ તમારું મનગમતું પક્ષી એટલે કે પંખી દોરવાનું છે અને મનગમતા રંગ પૂરવાના છે બરાબર એના પછી નીચે આપણે જોઈશું તો હોટપકારના પ્રશ્નોના જવાબ આવે છે એટલે કે વિકલ્પ એમાં સૂચના જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખવાનો છે એમાં પહેલું જોઈએ કે શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે બિલાડી બકરી કાચિંડો કે હરણ તો શરીરનો રંગ કયો પ્રાણી બદલે છે કાચિંડો તો આપણે શું લખવાનું ક બરોબર ત્યાર પછી બીજા નંબરનો વિકલ્પ પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહે છે ચણ ખડ કે ભૂસું તો પક્ષીને આપવામાં આવતા અનાજને ચણ કહેવાય એટલે કે બ ચોરસમાં તમારે બ લખવાનું છે ત્રીજા નંબરનું નીચેનામાંથી શું અલગ પડે છે ચકલી વાંદરો બિલાડી કે ખિસકોલી તો આમાં વાંદરો બિલાડી ખિસકોલી બધા પશુઓમાં ગણાય જ્યારે ચકલી એ પંખીમાં ગણાય એટલે આપણે અલખીશું બરાબર અલગ પડે છે ને ચોથા નંબરનું કયા પ્રાણીને સીંગડા હોતા નથી ગાય હરણ ભેંસ ઘોડો ચાલ તો આમાં ઘોડાને સીંગડા હોય નહીં લખીશું આપણે ડ બરોબર ચાલ એના પછી પાંચમા નંબરનું પોતાના જાળામાં જીવજંતુને પકડીને ભોજન કોણ કરે છે તો મધમાખી કરોડિયો વંદો કે ગરોડી તો આપણને ખબર પડી જાય કે ઝાડું કોણ બનાવે છે કરોડિયો તો શું લખીશું બ બરાબર બાળ મિત્રો તો અહીંયા આગળ આપણું આ પ્રકરણ ઓગણીસ પૂરું થાય છે બરાબર તો દરેક બાળ મિત્રો સ્વાધ્યાય પુથીમાં તો જેટલું મેં આમાં લખાવ્યું છે બધું સ્વાધ્યાય પુથીમાં પૂરું કરી દેવાનું છે બરાબર અને આજના હોમવર્કમાં નોટબુક ની અંદર તમારે શું લખવાનું છે તો પ્રશ્ન નંબર જો તમારે આગળના પ્રશ્નો તો તો તમારે લખાઈ ગયા બરાબર સુધીના આજે આપણે પ્રશ્ન નંબર અગિયાર બાર તેર ને ચૌદ સુધી લખવાનું છે બરોબર નોટબુક ની અંદર તમારે અગિયાર બાર તેર ચૌદ સુધી લખવાના છે એના પછીના લખવાના નથી અને સ્વાધ્યાય પોતીમાં તો આજે જેટલું ચલાવી છે તે બધું જ પૂરું કરી દેવાનું છે બરાબર ખબર પડી ગઈ દરેક બાળ મિત્રોને નોટબુકમાં અગિયાર થી ચૌદ સુધીના પ્રશ્નો લખવાના છે ચાલો હવે આજે આપણે અહીંયા આજનો અભ્યાસ પૂરો કરીશું આવજો